नमस्कार खेडूत मित्रों, हूँ छू सुभाष चौथाणी, कृषि निष्णांत जूनागढ़। आजनी कृषि माहिती मित्रों, आजे हूँ जो कृषि माहिती आपूँ ये खास कर जे आप बियाण विषे बधी माहिती मेळवी, बियाण वावी पण दीधुं छे अत्यारे घणे। तो हवे बियाण वाव्या पछी अने पाणीनुं जे नियंत्रण छे, पाणी केवी रीते पावुं, ये घणा मित्रों ने खबर होती नथी कि भाई पहेलुं पाणी क्यारे आपवुं, बीजुं पाणी क्यारे आपवुं, त्रीजुं पाणी क्यारे आपवुं, ए त्रण पाक पाणी खास अगत्यना होय छे। तो पाणीनी व्यवस्था पण आपणो इम्पोर्टंट छे। तो मित्रों, पाणी जो तमे व्यवस्थित ध्यानथी जो तमे आपो तो तमारे पाकने कोईपण जातुं नुकसान थतुं नथी। आ एक मगजमां तमे राखजो जेथी करीने तमने ख्यालमां आवे। हवे मित्रों, કોઈપણ પાક છે એ બે રીતે વાવતા હોય છે। એક તો એ કે કોરવાણ કરીને, એટલે કે પહેલાં કોરી જમીનમાં પલાળી દે, એટલે કે ઓરવી નાખે, અને પછી દંતાર મૂકીને વાવે, એ રીતે પણ વાવી શકાય। તો એમાં તમારે પહેલું પાણી તમે કોરવાણનું એડવાન્સ પાઈ દીધું, પછી દંતાર મૂક્યો, દંતાર ચાલુ થાય એટલે એ પ્રમાણે, અને પછી તમારે પારા બંધાઈ જાય, અને પછી તમારે ચોથે પાંચમે દિવસે એટલે ઉગે એ પહેલાં બીજું પાણી આપી દેવાનું। પહેલું આપણે ઓરવાણનું આપ્યું અને બીજું પાણી મેં ઉગે પહેલાં કપોટા જે બાઈને નીકળે ત્યારે આપી દો। આ એક સિસ્ટમ છે। બીજી સિસ્ટમ એવી છે કે આપણે ટ્રેક્ટરથી ઓટોમેટિક વણીથી વાવતા હોય અને પાડા પણ બંધાતા જતા કોરામાં, કે જમીન પહેલાં કોરી હોય, એકદમ પૈસ્યું મારી અને કલી દીધું, પછી પારા પણ બંધાતા જતા હોય, એમાં ખાતર પણ એક સાથે વાવી જતું હોય, પાછળ બિયાણ પણ વાવી જતું હોય, પછી તલ વાવો કે મગ વાવો કે ચોળી વાવો, કોઈ પણ પાક વાવો, એમાં આ રીતે આપણે સિસ્ટમથી વધારે પડતા વાવતા હોય છે। તો એમાં તમારે શું કરવાનું, પહેલું પાણી માનો ક્યારા બેરા બંધાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું, નીકું બની ગઈ, પછી પહેલું પાણી આપી દીધું, પહેલું પાણી પૂરું થાય પછી તમારે સીધું શું કરવાનું, એક પાણી આપ્યા પછી બીજું પાણી જ્યારે આપો ત્યારે એ ધ્યાન રાખવાનું કે જ્યારે જમીન એકદમ લીસી થઈ ગઈ હોય, ક્યારે એકદમ બંધાઈ ગયા હોય, પછી તમારે એમાં કપોટા નીકળતા હોય, બીજું પાણી આપો એટલે પાંચમે દિવસે ચોથે દિવસે તમારે જોવાનું, ચોથે પાંચમે દિવસે નવા નવા અંકુર ફૂટતા હોય, કોટા ફૂટતા હોય બિયાણ વાવ્યા એના, એ કોટાના જે બબે પાંદડા હોય બહાર નીકળે એ પહેલાં એને બીજું પણ આપી દેવાનું। આ ખાસ સિસ્ટમ ધ્યાનમાં રાખજો કે પાક ઉગે એ પહેલાં બીજું પણ આપી દેશો તો એ સારામાં સારો ફાયદો થશે। ઘણા ખેડૂતો શું કરે છે, ઉગે પછી પાણી પાય છે, તો ઉગે પછી જો બે પાંદડા હોય અને જો પાણી પાંદડા ડૂબતા જાય તો એ પાક છે ધીમે ધીમે પીળો પડીને મંડે બળવા, એટલે કે પાક છે ઉગ્યા પછી જો એને પાણી અડે તરત જ તો એ બળવાનું ચાલુ થાય। તો મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો। હવે બે પાણની આપણે વાત કરી લીધી, ઉગ્યા પહેલાં બે પાણ, ત્રીજું પાણ ક્યારે આપવું, તો મિત્રો જે જમીન તમારી આછી હોય, જમીનમાં તમારે માનો કે પાણી રડી જતું હોય, ધારવાળી હોય, એવી જમીનમાં ઉગ્યા પછી પાંદડા બાઈને નીકળ્યા પછી 15 દિવસ પાવાના। પણ જેની જમીન મજબૂત હોય, એકદમ કરાર હોય, તો એવી જમીનમાં તમારે 20 દિવસથી માંડી 25 દિવસે ત્રીજું પાણ આપવાનું। બે તો આપણે ઉગ્યા પહેલાં પાઈ દીધા, તો ત્રીજું પાણ ખાસ અગત્યનું છે કે છોડ ડૂબે નહીં અને છોડ થુંબડે પડે, એટલે કે અંદાજિત 15થી માંડીને 25 દિવસ જેવી જમીન એ પ્રમાણે જો તમે એનું પેલું પાણી આપશો તો તમારે મોલને કોઈ પણ જાતનો વાંધો નહીં આવે। હા, એક જરૂર છે કે મેં 2-11 વિડીયોમાં એવી માહિતી આપી હતી કે તમારે મોનોકોટો હોય, શરૂઆતમાં જે આપણે ડોઝ મારવાનો હોય કે રોગર મારવાનો હોય કે પ્રાઇડ મારવાનો હોય, એનું પાણી વધારે મારી અને તમે એવી રીતે એને જીવતદાન 2-4 દિવસ વધારે આપી શકો કે દવાનું દવા થઈ જાય અને પાણનું પાણી થઈ જાય, તો આ પ્રમાણ પણ કરી શકાય। તો મિત્રો, પહેલું બીજું ત્રીજું પાણીની માહિતી છે, આ માહિતી ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ માહિતી સાચવજો અને તમારા મિત્રમંડળને જાણ કરજો જેથી કરીને એને પાક છે તરત એકદમ તંદુરસ્ત અને હેલ્ધી રીતે આગળ વધે। હવે મિત્રો, આપણે આજે આ વિડીયોમાં એટલી જ માહિતી આપશું, નવી જ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી રજા આપશો, આભાર, ધન્યવાદ।